એક ઈગોને છોડી દો, એનો ઈ, બાકી બધા જ ઈ તમારા કામ. એટલે હું ઘણી વાર કહું છું, ઈગોને કહી દો યુ ગો, તું મારા જીવનમાંથી ચાલ. ચંદ્રશેખર મહારાજ બહુ સરસ વાત કરતા હતા, માણસ ક્રોધને ખતમ કરી શકે છે, માયાને જીવનમાંથી કમ્પ્લીટલી રવાના કરી શકે, અને લોભનો પણ છેદ ઉડાડી શકે. લાખ પ્રયત્ન કરશો તમે તમારા અહંકારને મારી નહીં શકો, બહુ બહુ તો ઘાયલ કરી શકશો, એટલે કે એને ફ્રેક્ચર કરવું પડશે. લોભને સંતોષી જીવ થઈ ગયો, લોભ નથી હવે માણસ. માયા તો અમે ક્યારે રમતા જ નથી, ક્રોધ તો હું કરતો જ નથી, પણ મહાન એ નહીં જાય જિંદગીના છેલ્લા દિવસ સુધી નહીં જાય. એને કમ્પ્લીટલી ઉડાવી ન શકો તો છેલ્લે કમસે કમ એને ઘાયલ કરો, ફ્રેક્ચર કરો. દિવસમાં 10 વખત ઈગો આવે છે, એક વખત કહી દો ઈગો આવે પણ એને બહાર પ્રગટ નહીં કરવા. કબૂલ? કેસે કોણ કે આને અહંકાર કહેવાય, આને ઈગો કહેવાય? આ તો પાછા એટલા ઉસ્તાદ હોય છે, પોતાના કશાયોને એટલા સુગર કોટેડ નામ આપે. આપણે કહીએ ને આટલો ગુસ્સો, ધીસ ઇઝ માય કંટ્રોલ પાવર. અભિમાન બહુ કરો છો? હા, ઇટ ઇઝ માય સ્ટેટસ. માયા કરો છો? આને તો સેલ્સમેનશિપ કહેવાય. લોભ? ઇટ ઇઝ ઇન્વેસ્ટમેન્ટ. બોલો, અમે ક્રોધમાન માયા લોભ કહીએ, એને આવા સરસ રૂપકડા નામ આપી દીધા, કોઈને ખરાબ લાગે જ નહીં. નોટ યોર સ્ટેટસ. શું સ્ટેટસ છે તમારું? તમારા ઈગોને ઘાયલ કરવો હોય ને, ગઈકાલ સુધી ફેસબુક પર જે તમને લાઈક કરતો હતો એ આજે ડિસલાઇક કરી દે, એટલે તમારો ઈગો થાય કે ન થાય? સલાહ, ગઈકાલ સુધી રોજ આપતો હતો, આજે આજે બતાવી દે એને પણ. ચલો હવે એનું પેજ ખોલો, એને એને આપણે ડિસલાઇક કરી દઈએ. તમને ગરમ કરવાય ને, આમ ચપટીમાં ગરમ કરી દેવાય, બેઠા બેઠા, તમારા ઘરે આવ્યા વગર, તમને ટચ કર્યા વગર. થઈ શકે કે ના થઈ શકે? કેટલી જગ્યાએ ઈગો છે. એક ગાડી લઈને આવો એટલે ઈગો આવે છે ને, હે? આમ રોડ ઉપર એટલી 10 ની સ્પીડમાં ચલાવે, બોલો. આમ હાઈવે પર 120 ની સ્પીડમાં ચલાવે. આમ બધાને ગામવાળાને ખબર પડવી જોઈએ આપણી પાસે 40 લાખની ગાડી. હમણાં તો નવું સાંભળ્યું છે, આ ગાડી લાવે ને એટલે એની પણ પાર્ટી રખાય છે. શ્રીમંતોમાં ગાડી લાવ્યા પછી પાર્ટી, એનું ઇન્વિટેશન કાર્ડ, અને આમ આપવા જાય. પછી ઓલી ભેગી હોય ને, એ બહાર આવીને ઓલાને સળી કરે, જોયું એનું મોઢું કેવું પડી ગયું હતું. આપણે 40 લાખની ગાડી લીધી છે આમ કહીએ, એટલે જે લેનાર હોય ને થાય તો ખરું ને કે ભાઈ આ તો આગળ નીકળી ગયા, એટલે આ બરાબર એ જોવા માટે આવ્યું હોય કે એના ચહેરા પર કેવા હાવભાવ છે. ડગલે ને પગલે તમને તમારો અહંકાર નડવાનો છે. હું એ સમજુ છું, તમે આભોમાં ભગવાન નથી બનવાના, પણ તમે તમારા અહંકારને પકડતા શીખો. આજે આટલી જગ્યાએ મને ઈગો આવ્યો, આવતીકાલે આમાંથી એક જગ્યાએ મારો ઈગો મારે શાંત કરી દેવો છે. ઓકે, નંબર 3, એસ સેલ્ફિશ. બોલો બોલો, ઈ ઈગોઇસ્ટ. એલ, આજે 6 સેલ્ફી લેવી છે, વધારે નથી લેવી. ત્રીજી, એલ ઇઝ ઇક્વલ ટુ લિમિટ. આપણો દોષ પકડવાનો છે. મને લાગે છે કે તમે આને શોધવામાં પણ એ જ દોષને આગળ કરશો. આ ઓપન બુક એક્ઝામ નથી, એકબીજાને પૂછવાની છૂટ નથી. બોલો. લાઈક, લાય, દોષ છે. કહી દઉં, હા, મારા સાહેબને આવડી ગયું. જો લેઝી, અમદાવાદનો સ્પેશિયલ રોગ લેઝી. હું તો 5 વર્ષથી જોઉં છું આખા અમદાવાદને. આહા, એક બાજુ એમ થાય કે તમારા જેવા પુણ્યશાળી કોઈ નહીં, આડા દિવસે 8 વાગ્યા સુધી તમે સૂઈ શકો. મુંબઈવાળાનું 6 વાગે ઉઠીને ભાગવું જ પડે. તમારા મા બાપને મારે કહેવું છે કે આ ભણી લે ને પછી નોકરી કરતા પહેલા એને 2 વર્ષ તમે મુંબઈમાં નોકરી કરાવો, દોડતો થઈ જશે બરાબર. કેટલા લેઝી છો? આ જવાબ આપવા માં કેટલું લેઝી પણ છે કે નહીં? આળસ બહુ મોટો. આળસ એટલે પ્રમાદ. લેઝીના 5 પ્રકાર શાસ્ત્રમાં બતાવ્યા. મધ્યમ, વિષય, કષાયા, નિદ્દા, વિગહા, પંચમી ભણ્યા, એ પંચ પમાયા, જીવમ પાડંતી સંસારે.
પાંચમાંથી ત્રણને હું અત્યારે બાજુ પર મૂકીશ. મધ્યમ, મધ્ય એટલે મધ્ય. હું નથી માનતો કે આ સભાના કોઈ પણ, એ પણ એક પ્રમાણ છે. તમને બહુ સજ્જન માનીને ત્યાં આગળ વધું છું. કોઈ પ્રોબ્લેમ હોય તો પછી આવીને મારી પાસે કહી જજો કે મારા સાહેબ આ દોષ મારામાં છે કે હતો. વિષય અને કશાય એને અત્યારે બાજુ પર મૂકી દે. બે પ્રમાદની વાત કરવી છે અને બીજા હું મારા બે એડ કરીશ, નિદ્રા અને વિગહા. પહેલો પ્રમાદ છે નિદ્રા.